રાજપીપળા જકાતના ખાતે વડિયા ગામ સુધી રોડ નહીં બનતા સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ યોજી રોડની માંગણીના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં જકાતના ખાતે વડિયા ગામ અને રોડની વચ્ચે આવતી સોસાયટીઓમાંથી પસાર થતો રોડ અત્યંત બિસ્માર બની જતા પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ રોડ બનાવવાની કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અમે વડિયાના રહીશો. લગભગ અહીંયા આગળ 2016 થી મકાન રાખ્યા છે. જયારે મકાન રાખ્યું ત્યારે બિલ્ડરે એવું કીધું હતું કે તમે રહેવા આવતા રહો, જો સરકાર તંત્ર રોડ નહીં બનાવે તો રોડની જવાબદારી અમારી. આજે રહેવા એ 4-4 વર્ષ થયા છતાં પણ તંત્ર પણ સામે નથી જોતું અને બિલ્ડરો તો હાથ અધ્ધર જ કરી દીધા છે. એટલે અમારે ટાપુમાં રહેતા હોય એવી અમારી હાલત છે. નથી ઘરમાં જઈ શકતા કે નથી ઘરમાંથી બહાર આવી શકતા કે બહારવાળા સોસાયટીમાં નથી આવી શકતા. આજે ઘૂંટણ સુધી કિચડ છે, પાણી નથી પણ કિચડ છે. કિચડમાંથી અમારે આવું જવું પડે છે અને હાલત એટલી ખરાબ છે કે અમે આગળ શબ્દોમાં પણ વર્ણન નથી કરી શકતા. તમે રૂબરૂમાં જઈને જોઈ આવજો પત્રકાર મિત્રો, તમને ખબર પડશે કે અમારી હાલત કેટલી ખરાબ છે. કેટલા સમયથી માંગ કરી રહ્યા છો? અમે ગ્રામ પંચાયત તો 2014 ઠરાવ કર્યો છે, ત્યારે તો સોસાયટી નથી. એ પછી 2017 સોસાયટી બનવાનું સ્ટાર્ટ થયું. બિલ્ડરોએ એને કરાવ્યું, એ લોકોએ સોસાયટી ડેવલપ કરી અને ડેવલપ કરીને જે તે લોકોને એમને સુપ્રત કરી દીધું. હવે એ લોકોએ બિલકુલ હાથ અધ્ધર કરી દીધા છે. તંત્ર શું જવાબ આપી રહ્યું? તંત્ર એવું કહે છે કે અમારામાં ના આવે, તમે બિલ્ડરને કહો. બિલ્ડર એવું કહે છે કે તમે તંત્રને કહો. એટલે એ રીતે અમે સોસાયટીવાળા ફૂટબોલ બની ગયા છે. 2 જણાની વચ્ચે લગભગ 400 થી વધારે સોસાયટીના રહીશો અહીંયા આગળ છે. જ્યારે અમે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં વાત કરી ત્યારે અમને જગ્યાએ કોઈ પોઝિટિવ રિપ્લાય મળ્યો, કોઈ જગ્યાથી બહુ જ ખરાબ નેગેટિવ રિપ્લાય મળ્યો છે. કોઈ 4 દિવસ પહેલાં દરેક ડિપાર્ટમેન્ટની અંદર અમે આવેદનપત્ર આપ્યું હતું કે જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમને કોઈ પોઝિટિવ રિપ્લાય આપવામાં નહીં આવે તો 21 તારીખે અમે અહીંયા આગળ ભૂખ હડતાળ પર ઉતરી જઈશું. છતાં પણ આજે 5 દિવસ વીતવા છતાં પણ અમને કોઈ જવાબ નથી મળ્યો. એટલે ના છૂટકે અમારે આજે અહીંયા આગળ ભૂખ હડતાળ પર ઉતરવાનો વારો આવ્યો છે. મારું નામ મેહુલ વ્યાસ, ગેલેક્સી સોસાયટી, વડિયા રાજપીપળા.